काले आपणे वात करी थी सामयिक श्रेणीनी व्याख्या आपणे जोई थी। सामयिक श्रेणीनुं महत्व तो जाणो छो के दरेक वस्तुनुं एक पोतानुं आगवुं महत्व होय छे। सामयिक श्रेणीनुं महत्व एमां तो सामयिक श्रेणीनुं शुं महत्व छे तो भूतकाळनी माहिती परथी श्रेणीनी किंमतमां थता फेरफारनी दिशा जाणी शकाय छे। એટલે ભૂતકાળના જે આંકડા હોય છે એના ઉપરથી એ નક્કી કરી શકાય કે હવે ભવિષ્યમાં કેવા ફેરફાર થવાના છે। સેકન્ડ, શ્રેણીની કિંમતમાં કેટલા પ્રમાણમાં ફેરફાર થાય છે। શ્રેણી એટલે આંકડા, એટલે કે દર મહિનાના, દર અઠવાડિયાના, દર વર્ષના આંકડામાં કેટલા પ્રમાણમાં ફેરફાર થયું છે તે સામયિક શ્રેણીની મદદથી જાણી શકાય છે। ભવિષ્ય માટે અગત્યના નિર્ણયો લઈ શકાય છે। એના પછી બે થી વધુ ઉદ્યોગો માટે તુલનાત્મક અભ્યાસ કરી શકાય છે। તુલનાત્મક એટલે સરખામણી કહેવાય, તો તુલનાત્મક અભ્યાસ અહીંયા કરી શકાય છે। આ સામયિક શ્રેણીનું મહત્વ આ તમારું બે ગુણમાં પૂછાઈ શકે છે। તમારે ચાર મુદ્દા લખવાના રહેશે, એના પછી આગળ વાત કરીએ છે। સામયિક શ્રેણીના ઘટકો, સામયિક શ્રેણીના ચાર ઘટકો છે। એક વલણ અથવા દીર્ઘકાલીન ઘટક, બે મોસમી ઘટક જે સિઝન ઉપર આધાર હોય છે, અને તમે જાણો છો કે એક વર્ષમાં ત્રણ સિઝન હોય છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું। ચક્રિય ઘટક ત્રણ નંબર, યાદચ્છિક અથવા નિયમિત ઘટક। સામયિક શ્રેણીના આ ચાર ઘટકો છે, આ ચારમાંથી કોઈ પણ એક્ઝામમાં આવી શકે છે। હવે એની સમજૂતી જોઈ લઈએ, એમાં સૌપ્રથમ પહેલું છે વલણ અથવા દીર્ઘકાલીન ઘટક। તો વલણ તો સામયિક શ્રેણીના ચલમાં ખૂબ લાંબા ગાળાના, એટલે કે આ લાંબા ગાળાની અસર દર્શાવે છે। લાંબા ગાળાના જે ચલન જોવા મળે છે તેને વલણ કહે છે। સામાન્ય રીતે સામયિક શ્રેણીના ચલમાં સમય સાથે સતત વધારો કે ઘટાડો થતો માલુમ પડે છે। હવે વલણને તમે શેના વડે દર્શાવી શકો અથવા દીર્ઘકાલીન ઘટકને તમે શેના વડે દર્શાવશો, તો TT વડે દર્શાવીશું એને। આ તમારું હતું વલણ। એના પછી આવે છે મોસમી ઘટક। મોસમી ઘટક એટલે શું? તો સામયિક શ્રેણીના ચલમાં ખૂબ જ ટૂંકા ગાળામાં જે લગભગ નિયમિત વધઘટ થાય છે, તો નિયમિત કેમ કીધું? તો તમને ખબર છે કે એક વર્ષમાં ત્રણ સિઝન, એટલે કે શિયાળો, ઉનાળો અને ચોમાસું એક આવે જ છે, એને નિયમિત કહેવાય, અને એ બધી ટૂંકા ગાળાની હોય છે। ટૂંકો ગાળો એટલે કે જેનો સમયગાળો 3 મહિના 4 મહિનાથી વધારે હોતો નથી, ક્યારેય એવું થતું નથી કે બારે બાર મહિના ચોમાસું એટલે કે વરસાદ પડ્યા કરે છે, થાય છે। મોસમી ઘટકની અસર છે જેનો સમયગાળો 1 વર્ષથી ઓછો હોય છે। આ બધું તમારે MCQમાં અને 1-2 વાક્યના સોલ્વ જોબમાં ધ્યાન રાખવાનું રહેશે, જેમાં બે પરિબળો ખૂબ અગત્યના છે, કુદરતી પરિબળો અને માનવ સર્જિત પરિબળો। તો આ એક વર્ષની અંદર કુદરતી પરિબળો કયા કયા ભાગ ભજવે છે અને માનવ સર્જિત પરિબળો કયા કયા ભાગ ભજવે છે જોઈ લઈએ। કુદરતી પરિબળોની અસર સામયિક શ્રેણીની કિંમતોમાં ઋતુ અથવા હવામાનનો ફેરફારને સંલગ્ન ઉદઘટો થાય છે। હવે આ ઋતુ અને હવામાન એ શું છે? જેમ કે એક્ઝામ્પલ, ઉનાળામાં પંખા, એસીની માંગ વધે, શિયાળામાં ગરમ કપડાંની માંગ વધે, ચોમાસામાં રેનકોટ, છત્રી વગેરેની માંગ વધે, તો આ સિઝનલ ઇફેક્ટ કહેવાય કે જેના કારણે આ પરિબળોમાં આ ફેરફાર જોવા મળતા હોય છે। સેકન્ડ છે માનવ સર્જિત પરિબળોની અસર। તો એક વર્ષથી ઓછા સમયગાળામાં થતી લગભગ નિયમિત વધઘટો, જેમ કે તહેવારો, સમાજના રીત રિવાજો વગેરેને કારણે આવતી હોય છે। તો માનવ સર્જિત એટલે શું? જેમ કે તહેવારો કોને બનાવ્યા? માણસે બનાવ્યા, તો એની જે સેલિબ્રેશન થતા હોય છે, તો એ સેલિબ્રેશન જેવું ફેસ્ટિવલ આવે એવું સેલિબ્રેશનમાં જે ડિમાન્ડમાં વધારો થાય છે, જેમ કે ઉત્તરાયણ દરમિયાન પતંગોની માંગ રહે છે, જે મોસમી ઘટક છે, જે મોસમી ઘટક એટલે કે માનવસર્જિત પરિબળોને અસર કરે છે। એમ ઉત્તરાયણ દેખ્યું, જેમ દિવાળીની વાત કરીએ તો ફટાકડાની માંગ વધે છે, હોળી ધૂળેટીમાં પિચકારી કલરોની માંગ વધે છે, એમ જેમ કોઈ ફેસ્ટિવલ આવે છે એમ જે ડિમાન્ડ વધે એને માનવસર્જિત પરિબળોની અસર કહે છે। હવે મોસમી ઘટકને શેના વડે દર્શાવીશું? મોસમી ઘટકને આપણે ST વડે દર્શાવીશું। એના પછી આવે છે ત્રીજું ઘટક, ચક્રિય ઘટક। તો સામયિક શ્રેણીમાં એક વર્ષથી વધુ સમયગાળામાં થતી લગભગ નિયમિત વધઘટ અને ચક્રિય ઘટકની અસર હોય છે। આ વધઘટોનો આવર્તનનો સમયગાળો ખાસ ધ્યાન રાખજો, એક્ઝામમાં પૂછાય છે વારંવાર, 2-10 વર્ષનો હોઈ શકે છે, વિશિષ્ટ સંજોગોમાં 10-15 વર્ષનો પણ હોય છે, જેને સંકેતમાં CT વડે દર્શાવાય છે।
એના પછી આવીએ વાત કરીએ યાદચ્છિક અથવા અનિયમિત ઘટક. આ અસર ટૂંકા ગાળાની અસર છે. કોઈ આકસ્મિક કે અણધાર્યા કોઈ પણ એકમ કે કોઈ પણ એક વર્ષમાં અચાનક કોઈ અણધાર્યા જે પરિબળો ભાગ ભજવે છે, જેમ અત્યારે કોરોનાની વાત કરીએ તો અત્યારે જેમ કોરોનાના કારણે જે અનિયમિતતા સર્જાઈ ચૂકી છે કે જ્યાં ઉદ્યોગો, વેપાર, ધંધા, એજ્યુકેશન આ બધું જ બંધ પડ્યું છે, તો આ આકસ્મિક કે અણધાર્યા કારણસર શ્રેણીની કિંમતો બદલાય તો તે ફેરફારને યાદચ્છિક ચલણ કહેવાય છે. આ ચલણનો સમયગાળો અને અસર એ નિશ્ચિત હોતા નથી. જેમ અત્યારે વાત કરીએ કોરોના, તો કોઈ એવું કહી નહીં શકતું કે ભાઈ કોરોના, જેમ કે પહેલાં એક દિવસનું લોકડાઉન આવ્યું, પછી 21 દિવસનું લોકડાઉન આવ્યું, પછી પાછું લોકડાઉન વધ્યું, હજુ પાછું લોકડાઉન વધ્યું, તો ક્યારે ખુલશે એનું કોઈ ચોક્કસ ઠેકાણું હોતું નથી, જેને સંકેતમાં RT વડે દર્શાવાય છે. હવે તમને એક્ઝામમાં પૂછાય કે સામાયિક શ્રેણીનું યોગનીય મોડલ, તો જેમ ચારે ચાર ઘટકની મેં જે સંકેત આપ્યા એ સંકેતને જ્યારે ભેગા કરીએ અને તેને સામાયિક શ્રેણીનું યોગનીય મોડલ કહે છે. YT બરોબર TT પ્લસ ST પ્લસ CT પ્લસ RT, આ બધા જ ઘટકોની સંજ્ઞા છે જેને ભેગા કરીએ એટલે મને સામાયિક શ્રેણીનું મોડલ અહીંયા બને છે. હવે આપણે આગળ વાત કરીએ કેટલી રીતોનો અભ્યાસ આપણે અહીંયા કરવાનો છે. જેમ મેં શરૂઆતમાં તમને વાત કરી હતી તો આગળ વાત કરીએ છે વલણ માપવાની રીતો. એટલે કે હવે તમારે જે વલણ ટ્રેન્ડ નક્કી કરવાનો છે તો એ માપવાની કેટલી રીતો છે, તો એમાં એક છે આલેખની રીત. જેમાં આલેખ, તો આલેખ એ બધા જ પહેલાં 11મા ધોરણમાં પણ તમે ઇકોનોમિક્સમાં શીખ્યા છો, સ્ટેટમાં ક્યાંક શીખ્યા છો કે આલેખ કેવી રીતે દોરવાના, તો એ રીતે તમારે એ દોરવાનું છે. બસ તમારે એમાં ખાલી બે વસ્તુ દર્શાવવાની છે, મૂળ શ્રેણી અને વલણ. એના પછી આવે છે ન્યૂનતમ વર્ગની રીત, ચલિત સરેરાશની રીત. એમાં નંબર એક આલેખની રીત વલણ શોધવાની સૌથી સરળ રીત છે. અહીં નિરપેક્ષ ચલ એટલે સમયને એક્સ અક્ષ ઉપર, સાપેક્ષ ચલ YTને વાય અક્ષ પર લઈ જુદા જુદા બિંદુઓનું આલેખન કરવામાં આવે છે. આ બિંદુઓનું આલેખન કર્યા પછી યોગ્ય સમય અને એટલે કે નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલ ઉપરથી મૂળ શ્રેણી અને વલણ એ દોરવામાં આવે છે, જેને આલેખની રીત કહે છે. હવે આલેખની રીતના ફાયદા